નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે જેમાં એક સારી એવી ખેડૂત સાધન સહાય યોજના પણ ઉપલબ્ધ છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા સુધીની આ સાધન સહાય યોજનામાં સબસિડી પણ ઉપલબ્ધ છે તો આ ખેડૂત સાધન સહાય યોજના વિશે વિગતવાર ચર્ચા કરીએ જેમાં આપે આપના ફોન અથવા તો કમ્પ્યુટરના બ્રાઉઝરમાં આઈ ખેડૂત વેબ પોર્ટલ છે તે ઓપન કરવાનું રહેશે ત્યારબાદ આ આઈ ખેડૂત પોર્ટલ પર અહીં આપ જોઈ શકો છો કે અહીં લખેલ જોવા મળે છે કે સીધા ઘટકો જોવા માટે અહીં ક્લિક કરો તો હું અહીં ક્લિક કરું છું ત્યારબાદ નવી ટેબ જે ખુલે છે તેમાં લખેલ જોવા મળે છે કે મેઇન ઘટક ઇયર સિલેક્શન તો એમાં જે છે તે બે હજાર ઓગણીસ વીસ વર્ષ લખેલું આવે છે ત્યારબાદ નીચે ગો લખેલું છે તેમાં ક્લિક કરું છું ત્યારબાદ આપ હવે અહીં જોઈ શકો છો કે ખેડૂતોને વિવિધ પ્રકારની અહીં સહાય ઉપલબ્ધ છે જેમાં પહેલી સહાય છે તે પશુ સંચાલિત વાવણીઓ છે બીજી સહાય છે તે માનવ સંચાલિત સાહિત એટલે કે કાપણીનું સાધન એ પણ અહીં ઉપલબ્ધ છે ત્યારબાદ છે વહીલ હો એટલે કે આંતરખેડનું સાધન છે તે પણ આ યોજનામાં ઉપલબ્ધ છે અને ત્યારબાદ છે હેન્ડ ટૂલ કીટ તો ખેડૂત મિત્રો આ હેન્ડ ટૂલ કીટ અંતર્ગત વિવિધ પ્રકારના ખેડૂતોને ખેત ઓજારો મળી રહે તેના માટેની આ સહાય યોજના છે જેમાં હું અહીં કોઈ પણ આ ચારમાંથી ગમે તે એક સહાય વિશે વિસ્તૃત ચર્ચા આપ સમક્ષ કરું છું જેમાં હેન્ડ ટૂલ્સ કીટ વિશે જોઈએ હવે હેન્ડ ટૂલ્સ કિટ વિશે જોઈએ તો આ હેન્ડ ટૂલ્સ કિટ છે તેમાં આપ જોઈ શકો છો કે અહીં ઘટકનું નામ લખેલું છે જેમાં હેન્ડ ટૂલ્સ કિટ અને સહાયનું ધોરણ તો આ સહાય છે તે કોને મળવાપાત્ર છે અને આ સહાય છે તે તારીખ તેર એક બે હજાર વીસથી લઈને તારીખ એકત્રીસ એક બે હજાર વીસ સુધી આપ આ સહાય મેળવવા માટે અરજી કરી શકો છો અહીં જે અરજી કરો એવું લખ્યું છે ત્યાં ક્લિક કરતાં આ સહાય વિશેનું વિગતવાર ફોર્મ પણ ખુલશે અને તેમાં કયા કયા આધારો જોડવા પડે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિસ્તૃત માહિતી આપેલી છે તે પહેલાં આપણે અહીં લખેલું છે કે સહાયનું ધોરણ તો આ સહાય છે કોને મળવાપાત્ર છે એના વિશે ચર્ચા કરીએ તો આ સહાય છે તે એજ ટુ એ જી ટુ એટલે કે પહેલી વિગત જોઈએ તો જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના નાના સીમાંત ખેડૂતને પ્રતિ હેન્ડ ટૂલ્સ કિટમાં ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસોની મર્યાદામાં બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે જેમાં આ સહાય છે તેમાં કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે તો તેમાં છે સાદી કોદાળી નંગ એક પાવડો નંગ બે પંજેઠી નંગ એક ત્રિકમ નંગ એક હાર હાથ ઓરણી નંગ એક નીંદણ પાવડી નંગ બે સીડ બોક્સ હોપોર સાથેનું ડીબલર નંગ એક આટલી સહાય છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના નાના સીમાંત ખેડૂતને મળવાપાત્ર છે હવે તે ખેડૂતો જો આ હેન્ડ ટૂલ્સ કીટ ની યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમને પંચોતેર ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે પંચોતેર ટકા અથવા તો જેટલી પણ તમે આ ટૂલ્સ કીટની કિંમત હોય તેનાથી પંચોતેર ટકા કે પિસ્તાલીસો બેમાંથી જે ઓછું હશે તે તમને આની સહાય મળશે હવે બીજી વિગત જોઈએ તો જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતને પ્રતિ હેન્ડ ટૂલ્સ કીટ કીટમાં ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસોની મર્યાદામાં જે ઉપર આપણે વાત કરી આટલા હેન્ડ ટૂલ્સ કીટના જે નંગ છે તે મળવાપાત્ર છે ત્રીજી વિગતની વાત કરીએ તો એમાં અનુસૂચિત જાતિના ખેડૂતને પ્રતિ હેન્ડ ટૂલ્સ કીટમાં ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસોની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે હવે આ થઈ આ જે સહાય છે હેન્ડ ટૂલ્સ કીટની તે કોને મળવાપત્ર છે તેની આપણે વાત કરી હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તો અહીં અરજી કરો એના પર હું ક્લિક કરું છું હવે આપ જોઈ શકો છો કે અહીં અરજી કરવાના વિગતવાર નોંધ આપેલી છે જેમાં આપણે જે પસંદ કર્યું છે તે હેન્ડ ટૂલ્સ કીટ પસંદ કર્યું છે તો હવે એ હેન્ડ ટૂલ્સ કીટ પસંદ કરતા જે નવી વિન્ડો ખુલે છે તેમાં નીચે લખેલ આવે છે કે તમે કરેલ પસંદગી તો ખેતીવાડીની યોજનાઓ ને એમાં હેન્ડ ટૂલ્સ કીટ હવે અહીં લખેલું છે કે શું તમે રજિસ્ટર અરજદાર છો એટલે કે શું તમે આ વેબ પોર્ટલ ઉપર પહેલેથી અકાઉન્ટ બનાવેલું છે તો અકાઉન્ટ બનાવેલું હોય તો તમારે માત્ર અહીં પસંદ કરવા પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમે રજીસ્ટર અરજદાર છો તો જો તમે હા કહેશો તો તરત જ તમારો આધાર નંબર નાખવાનું કહેશે હવે આ તમે આધાર નંબર નાખશો એટલે તરત જ તમારી આધાર નંબરની સાથે જેટલી પણ લિંક વિગતો હશે તે બધી ખુલી જશે પરંતુ તમે આ આઈ પોર્ટલ પર જો રજીસ્ટર્ડ નથી તો પણ તમે આ સાઈટ ઉપરથી આ સહાય છે તેની અરજી કરી શકો છો તો અહીં લખેલ છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો હું અહીં નામ આપું છું અને આગળ વધવા ક્લિક કરો એવું લખ્યું છે ત્યાં ક્લિક કરું છું હવે અહીં નવું પેજ ઓપન થયું છે જેમાં આપ જોઈ શકો છો કે નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો એટલે કે અરજી કર્યા બાદ એમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો આમાં ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ત્યારબાદ અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો અને અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો હવે ખેડૂત મિત્રો જે આ હેન્ડ ટૂલ્સ કિટ વિશે અરજી કરવાની હોય તો તેમાં કયા કયા સ્ટેપ ફોલો કરવાના રહેશે એ હું તમને અહીં વિગતવાર સમજાવી દઉં હવે આની અરજી કરતી વખતે તમારે આટલી સૂચનાઓનું ધ્યાન રાખવું પડશે જેમાં જોઈએ કે ખેડૂત નોંધણી ધરાવતા હોય કે ના ધરાવતા હોય તો પણ તમે અરજી કરી શકો છો આના પર જો તમે આઈ પોર્ટલ પર પહેલેથી નોંધણી કરેલી હોય કે ના હોય છતાં પણ તમે આ હેન્ડ ટૂલ્સ કીટ છે આ યોજના છે તેનો લાભ ઉઠાવી શકો છો અને અરજી કરી શકો છો બીજી વખત જોઈએ કે જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે તો તમારા મોબાઈલ નંબર ઉપર એક પછી ઓટીપી આવશે તે ઓટીપી નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની વિગતો આપોઆપ બધી ઓનલાઈન થઈ જશે જો તમે પહેલેથી આના પર રજીસ્ટર યુઝર છો તો તમારે માત્ર આધાર નંબર અને મોબાઈલ નંબર જ અરજી કરતી વખતે નાખવાનો રહેશે તેનાથી તમારી બધી વિગત અપડેટ થઈ જશે અને માત્ર તમારે મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી નાખવાનો છે આ ઓટીપી તમારા મોબાઈલ જે રજીસ્ટર નંબર કરાવેલો હોય તે ઓટીપી આમાં નાખતા તમારી બધી વિગતો આપોઆપ ઓનલાઈન આવી જશે હવે ત્રીજી વખત જોઈએ કે જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજૂ કરેથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરીયા ખરાઈ કર્યા બાદ ખેડૂત નોંધણી થશે તે સમયે નોંધણી થયેલ છે તે અંગેનો એસએમએસ આપના રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આવશે હવે જો તમે આના પર રજીસ્ટર્ડ યુઝર નથી અને પ્રથમ વખત અરજી કરતા હો તો તમારા પર તમે જે મોબાઈલ નંબર એન્ટર કરશો તેમાં એક એસએમએસ આવશે હવે આ એસએમએસ અને તમે જે અરજી કરી હોય તેની નકલ છે એ તમારે તમારા સંબંધિત અધિકારી હોય તેમની સમક્ષ રજૂ કરવાનું રહેશે હવે આ અરજી કરતી વખતે જે વિગતો લાલ એટલે કે લાલ કલરનું જે માર્કેટ ટાઈપનું નિશાન દેખાય એ એના ઉપર તમારે જે વિગતો છે તે બધી ફરજિયાત ભરવાની છે હવે અરજી અપડેટ અથવા તો કન્ફર્મ કરવા અરજી નંબર સાથે તમે જે જમીન ખાતાનો નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે આપવાનો રહેશે ત્યારબાદ અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં હવે એક વખત જો તમે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરી દીધું તો પછી આ અરજી છે તે અપડેટ નહીં કરી શકો અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકશો જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી શકો છો અરજી સેવ કરતાં જો અરજી નંબર જનરેટ ના થાય તો સૂચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ જે ઉપર મેસેજ આપતા આવતા હશે તે મેસેજ જોઈ લેવા હવે અરજી કઈ રીતે કરવી અને અરજી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું હવે નવી અરજી કરો એ જે લખેલ છે એ બટન ઉપર ક્લિક કરી નવી અરજી કરવી ત્યારબાદ અરજીમાં સુધારો વધારો કરવો હોય તો બાજુમાં જે અરજી અપડેટ કરો એ બટન આપ્યું તેના પર ક્લિક કરવું અને અરજી બરાબર કમ્પ્લીટ થઈ ગયા બાદ તેને કન્ફર્મ કરી લેવી અને ત્યારબાદ જ કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટ આઉટ એટલે કે પ્રિન્ટ કાઢી લેવી હવે અહીં એ ધ્યાન રાખવું એનું કે ઓનલાઈન તમે જો અરજી કરો છો તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ છે એ તમારે ખેતીવાડી અથવા તો સંબંધિત અધિકારીને જમા કરાવવાની રહેશે કે નહીં તો આ જે પાંચમી બાબત છે તે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ હવે અરજીની પ્રિન્ટ આઉટ કરવી એ ફરજિયાત છે હવે જો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ તેમાં સહી અથવા તો સહી ન આવડતી હોય તો અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાતમાં આ અરજી છે એ તમારે રજૂ કરવાની રહેશે અથવા જો તમે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી ત્યાર પ્રિન્ટ કાઢ્યા બાદ તેમાં સહી અથવા અંગૂઠાનું નિશાન કરી તેને સ્કેન કરવાની છે હવે સ્કેન કર્યા બાદ ફરી વખત તમારે આ પોર્ટલ પર અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ મેનુ જે હોય એમાં ક્લિક કરીને તમારે જે આ તમે સહી કરી અને સ્કેન કરી છે તે ફરી વખત અપલોડ કરવાની રહેશે હવે જ્યાં લાગુ પડતું હોય તો તમારે અન્ય ડોક્યુમેન્ટ પણ આની જોડે જેમ કે જાતિનો દાખલો વગેરે સ્કેન કરેલ નકલ પણ અપલોડ કરવાની રહેશે હવે જો ખેડૂતે કચેરીમાં રૂબરૂ અરજી પહોંચવાની જરૂરિયાત રહેતી નથી સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ ઓછામાં ઓછી બસો કેબીથી વધવી જોઈએ નહીં તમે જે અરજી કરો અને સ્કેન કરો તેની પીડીએફ ફોર્મેટ બનાવવી હવે જે પીડીએફ ફોર્મેટ છે તે બસો કેબીથી વધારે ન હોવી જોઈએ અને ઓનલાઈન અરજી જે તમે કરો છો તેને તમારે સંબંધિત કચેરી સુધી પહોંચાડવાની જરૂર નથી